હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારું નામ હેતલબેન ધોળકિયા છે. આજે હું ગૃહિણી ચેલેન્જ પાર્ટ ટુ માં ભાગ લઈ રહી છું. તો આજે હું બનાવું છું મગની દાળ, પાલકની દાળ, મખની. આ બધી છે દાળ મખની બનાવવા માટેની સામગ્રી. ઝીણી સમારેલી ડુંગળી છે, ઝીણા સમારેલા ટમેટા છે, પાલક છે અને દાળનું પાણી છે. આ બાફેલી દાળ છે. આ ઘી છે વઘાર માટે. આદુ મરચાં લસણની પેસ્ટ છે. લાલ મરચાં સૂકા, તદલવિંગના પાન, લીમડો, હિંગ, કસૂરી મેથી, મીઠું, જીરું, રાઈ, મરચું, હળદર અને ગરમ મસાલો. પ્રથમ આપણે પેન લેશું. તેમાં ઘી મૂકશું 2 ચમચી. ગરમ થઈ જાય પછી રાઈ મૂકશું. લીંબો નાખશું, ત્યારબાદ એમાં હિંગ નાખીને આદુ મરચા લસણ ની પેસ્ટ નાખશું. ત્યારબાદ તેમાં ડુંગળી નાખશું. હવે તેમાં પાલક નાખીશું. પાલક કાચે કાચી જ છે, બોઇલ કરેલી નથી. હવે તેમાં દાળનું પાણી રાખ્યું હતું બાફેલી, એ પાણી એમાં નાખશું. એ બધું નાખી અને થોડીક વાર એને ચડવા દેવાનું. આપણે આ જોઈ લઈએ. આપણી પાલક એકદમ સરસ થઈ ગઈ છે. હવે તેમાં બાફેલી મગની દાળ રાખી છે, એ એમાં એડ કરીશું. તો આપણી દાળ તૈયાર છે. હવે એને સર્વિંગ બાઉલ માં કાઢી લઈએ. ચાલો હવે આપણે સર્વ કરીએ. તૈયાર છે આપણી દાળ મખની સાથે પુલાવ ભાત.